હેલો ગુડ મોર્નિંગ ઓલ સ્ટુડન્ટ્સ આઈ એમ રાકેશ કબાડ ફ્રોમ એસઓએ સ્કૂલ કેમ છો બધા આ મહામારીની અંદર બધા ઘરે રહો અને સેફ રહો અને આજે આપણે ભણવાના છીએ ટોપિક માદા પ્રજનન તંત્ર વિશે માદા પ્રજનન તંત્ર વિશે માહિતી પ્રાપ્ત કરવાની છે આજે આપણે તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણેલા હતા પ્રજનન તંત્ર વિશે કે નરપ્રજનન તંત્રમાં કોનો કોનો સમાવેશ થતો જોવા મળતો હોય તો એમની વાત કરેલી હતી આપણે ભૂષણ ઝાડ ભૂષણ કોથળી શુક્રપિંડ ત્યારબાદ શુક્રોત્પાદક નલિકા ત્યારબાદ સહાયક નલિકાઓ અને ત્યારબાદ ગ્રંથિ વિશે માહિતી લીધી હતી અને લાસ્ટમાં વીર્ય વિશે માહિતી આપણે પ્રાપ્ત કરી હતી જે આપણે કાલે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા આજે આપણે વાત કરવાની છે માદા પ્રજનન તંત્ર વિશે તો માદા પ્રજનન તંત્રમાં પણ સમાવેશ થતો હોય છે જે રીતે નરપ્રજનન તંત્રમાં શુક્રપિંડનો સમાવેશ થતો હતો એવી જ રીતે માદા પ્રજનન તંત્રની અંદર સૌ પ્રથમ પહેલાં અંડપિંડનો સમાવેશ થતો જોવા મળતો હોય છે અને અંડપિંડ જે છે એ અંડવાહિનીમાં નિકાલ પામતી છે જે એમની નલિકા સ્વરૂપે કાર્ય કરતી છે ત્યારબાદ માદા પ્રજનન તંત્રની અંદર ગર્ભાશયનો સમાવેશ થતો જોવા મળતો હોય છે ત્યારબાદ ગ્રીવાનો યોની માર્ગનો અને તેમની બાહ્ય જનેન્દ્રિયોનો સમાવેશ થતો જોવા મળે છે તો આ બધી જ રચના જે છે તો એ બધી જ રચના આપણે ડીપમાં સમજવાની છે આજના ટોપિકની અંદર તો આજે આપણે સંપૂર્ણ રીતે માદા પ્રજનન તંત્ર વિશે માહિતી પ્રાપ્ત કરીશું તો સૌ પ્રથમ પહેલાં તો માદા પ્રજનન તંત્રની આકૃતિ આપણે ડ્રો કરીશું જોકે આકૃતિ જોઈશું અને એમની અંદર જેમ આકૃતિ આપેલી છે એવી જ રીતે એમનું લખાણ લખવાનું છે અને એમના જેટલા સ્થાન છે એ સ્થાન બધા સમજીને એમની ડીપમાં માહિતી સમજવાની છે અને તમારે લોકોને લખવાની રહે છે તો આજે વાત કરીએ આપણે માદા પ્રજનન તંત્ર વિશેની ચાલો તો માદા પ્રજનન તંત્ર તો માદા પ્રજનન તંત્ર નીતમ પ્રદેશમાં આવેલું હોય છે જે રીતે આપણે પ્રજનન તંત્રની પણ વાત કરેલી હતી કે પ્રજનન તંત્ર જે છે તો પ્રજનન તંત્ર પણ નીતમ પ્રદેશમાં સ્થાન પામેલું હતું એવી જ રીતે માદા પ્રજનન તંત્ર છે તે પણ નીતમ પ્રદેશમાં સ્થાન પામેલું છે જે એક જોડ અંડપિંડ અને તેની સાથે એક જોડ અંડવાહિની ગર્ભાશય ગ્રીવા યોનિમાર્ગ અને બાહ્ય જનેન્દ્રિયો ધરાવે છે આ ખાસ યાદ રાખવાનું છે અને આને જ બધું આપણે ડીપમાં સમજવાનું છે ફરીથી કે માદા પ્રજનન તંત્ર નિતમ પ્રદેશમાં આવેલું છે જે એક જોડ અંડપિંડ ધરાવે છે તેની સાથે સાથે એક જોડ અંડવાહિનીઓ ગર્ભાશય ગ્રીવા યોનિમાર્ગ અને બાહ્ય જનેન્દ્રિયો ધરાવે છે અને તંત્રના આ ભાગોની સાથે એક જોડ સ્તન ગ્રંથિઓ પણ એમની રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલી જોવા મળે છે તો સૌ પ્રથમ પહેલાં આપણે જોઈશું એમની આકૃતિ કે આકૃતિમાં કેવી રીતે ડ્રો કરવાની છે તો અહીંયા પણ બે આકૃતિ આપેલી છે તો સૌ પ્રથમ આપણે આકૃતિ જોવાની છે તે આ છે તો આકૃતિ આવડશે તો લખાણ આપણને આવડશે તો સૌ પ્રથમ પહેલાં તો અહીંયા તમને બે અંડપિંડ જોવા મળે છે અહીંયા આપણે જોઈએ ચાલો તો પહેલા તો છે અહીંયા અંડપિંડ તો અંડપિંડ કેટલા છે એક જોડ છે બંને બાજુ અંડપિંડ આવેલા છે અંડપિંડની સાથે અહીંયા અંડવાહિની આવેલી છે આખી જો અંડવાહિની આપેલી છે ને અંડવાહિની જે છે તો એમનો સૌ પ્રથમ ભાગ જે અહીંયા આંગળી જેવી રચના છે જે અહીંયા બધે દેખાય છે એ કેવી છે આંગળી જેવી રચના દેખાય છે એ આંગળી જેવી રચના જે છે જેને કહેવાય ફીંબરી પ્રવત જેવી રચના જોવા મળે છે સૌ પ્રથમ અંડવાહિનીનો આગળનો ભાગ પહેલો ભાગ શેનો બનેલો હોય એવો તમને પ્રશ્ન પૂછે તો તમારે લખવાનું છે ફીંબરી અને ફીંબરીના પશ્વ ભાગે આવેલો છે અંડવાહિની નિવાપ અંડવાહિની નિવાપના પશ્વ ભાગે આવેલો છે ત્રુંબિકા અને ત્રુંબિકાના પશ્વ ભાગે આવેલો છે ઇથમસ એટલે અંડવાહિનીનો છેલ્લો માર્ગ કયો હોય તો કહેવાય ઇથમસ માર્ગ એટલે પહેલો માર્ગ કયો છે ફિમરી અને લાસ્ટ માર્ગ કયો છે ઇથમસ તો અંડપિંડમાંથી અંડકોષ બહાર આવશે એ અંડકોષ આ ફિમરી જે છે એમના પ્રવધો દ્વારા એમને શું કરી લે ગ્રહણ કરી છે એટલે અહીંથી અંડપીણમાંથી અંડકોષ આવશે એ આ ફિંબરીમાં જે છે ભીંબરીમાંથી અંડવાહિની નિવાપમાં આવશે અંડવાહિની નિવાપમાંથી ત્રુંબિકામાં ત્રુંબિકામાંથી ઇથમસમાં આવશે ને ઇથમસ ક્યાં ખુલતું હશે તો ઇથમસ જે છે એ ગર્ભાશયની અંદર ખુલતું હશે ક્યાં ખુલતું હોય છે ગર્ભાશયની અંદર બરાબર એટલે અહીંયા માર્ગ આવેલો છે ફરીથી ભાઈ અંડપિંડમાંથી અંડકોષનો સ્ત્રાવ થશે ફીમરીમાં ફીમરી દ્વારા પ્રવધો જેવી રચના છે જો આ યાદ રાખજો ફીમરી અને અંડકોષ જે છે અંડપીંડ બરાબર એ બંને અડેલા ન હોય બરાબર થોડાક દૂર હોય એટલે પ્રવધો જે છે તો એ પ્રવધોના કારણે અંડપીંડમાંથી અંડકોષ આવશે એ ફીમરી એને શું કરી લે ગ્રહણ કરી લે છે અને એ અંડવાહીની નિવાપમાં દાખલ કરી દે છે અને અંડવાહીની નિવાપમાંથી ગબડતો અંડકોષ જે છે એ જે છે ત્રુમ્બિકામાંથી ઇથમસમાં આવશે અને ઇથમસમાંથી ગર્ભાશયમાં દાખલ થતો જોવા મળતો હશે અને ગર્ભાશય છે તો ગર્ભાશયની અંદર ત્રણ સ્તર આવેલા છે એન્ડોમેટ્રિયમ માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ એન્ડોમેટ્રિયમ એટલે કે ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર શું છે ગર્ભાશયના સૌથી અંદરના સ્તરમાં એન્ડોમેટ્રિયમ છે મધ્ય સ્તર છે ગર્ભાશયનું એને માયોમેટ્રિયમ કહેવાય અને સૌથી ઉપરનું સ્તર જે છે એને કહેવાય પેરીમેટ્રિયમ એટલે આ યાદ રાખવાનું છે ગર્ભાશયની અંદર ત્રણ સ્તર આવેલા છે સૌથી અંદરનું ગર્ભાશયનું સ્તર છે જેને એન્ડોમેટ્રિયમ કહેવાય મધ્ય સ્તર જે છે એને માયોમેટ્રિયમ કહેવાય અને બહારનું સ્તર જે છે તેમને કહેવાય પેરીમેટ્રિયમ અને ગર્ભાશય જે છે તો ગર્ભાશય ક્યાં ખુલતો હશે તો ગ્રીવા માર્ગમાં ગ્રીવા ક્યાં ખુલતી હશે ગ્રીવા નલિકા દ્વારા અને ગ્રીવા નલિકા ક્યાં ખુલતી હશે યોની માર્ગ દ્વારા બરાબર એટલે ગર્ભાશયમાં જ્યારે બાળક જન્મ બાળકનું સ્થાપન મતલબમાં ગર્ભ સ્થાપન થતું હશે અને એમાંથી ગર્ભ વિકાસ થતો હશે અને જ્યારે પ્રસૂતિ થશે ત્યારે ગર્ભાશયમાંથી બાળક જે છે ગ્રીવા ભાગમાંથી ગ્રીવા નલિકા દ્વારાથી યોની માર્ગમાંથી શરીરની બહાર નિકાલ પામશે બરાબર એટલે આ યાદ રાખવાનું છે જેમાં ઉપરનો ગર્ભાશયનો ઉપરનો ઉપરી ભાગ આપેલો છે ગર્ભાશયની ગુહા આપેલી છે અને ગર્ભાશયની ગુહા જે છે તો એમની ફરતે ત્રણ સ્તર આપેલા છે એન્ડોમેટ્રિયમ માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ તો આ આકૃતિ તમારે યાદ રાખવાની છે અને તમને બોર્ડમાં આ પ્રશ્ન પૂછે કે માદા પ્રજનન તંત્ર આકૃતિ સહ સમજાવો તો આવડી આકૃતિ તમારે ડ્રો કરવાની છે બરાબર ફરીથી પહેલાં તો અંડપિંડ એક જોડ અંડપિંડમાંથી કોનો સ્ત્રાવ થશે અંડકોષનો એ અંડકોષ ફિમરી દ્વારા કેચ અપ થાય એટલે ગ્રહણ કરશે અને ફિમરી અંડવાહિની નિવાપમાં દાખલ કરશે અંડવાહિની નિવાપ ત્રુમ્બિકામાં દાખલ થશે ત્રુમ્બિકામાંથી ઇથમસમાં આવશે અને ઇથમસ જે છે એ ગર્ભાશયમાં સ્થાપન કરાવરાવશે અને ગર્ભાશયમાં સ્થાપન થશે ત્યારે ગર્ભાશયની અંદર ત્રણ સ્તર આવેલા છે એન્ડોમેટ્રિયમ માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ અને જેવું સ્થાપન થઈ જશે ગર્ભ વિકાસ થઈ જશે સંપૂર્ણ રીતે જ્યારે પ્રસુતિ કરાવવાની હોય છે ત્યારે બાળક ગ્રીવા માર્ગમાંથી ગ્રીવા નલિકા સ્વરૂપે યોની માર્ગમાંથી શરીરની બહાર નિકાલ પામશે બરાબર તો આ જ બધી રચના તમારે લખાણ લખવાનું છે અને અહીંયા તમને બીજી આકૃતિ આપેલી છે બરાબર તો અહીંયા આપેલું છે જો ઉપર આખું ગર્ભાશય આપેલું છે નીચે મૂત્રાશય આપેલું છે પછી અહીંયા આપેલું છે પ્યુબિક સિમ્ફાઇસિસ ત્યારબાદ મૂત્ર માર્ગ આપેલો છે ભગશિષ્ણ ભગોષ્ઠ મુખ્ય ભગોષ્ઠ યોની માર્ગ અને ગ્રીવા મળાશય યોની અને મળદ્વાર હવે આ આખી રચના જે છે જ્યારે આપણે બીજી વાત કરીશું બરાબર જ્યારે બાહ્ય જનેન્દ્રિયોની વાત કરીશું ત્યારે આવશે આ બધી ભગશિષ્ણ ભગોષ્ઠ મુખ્ય ભગોષ્ઠ બરાબર પ્યુબિક સિમ્ફાઇસિસ જે છે તે બધી રચના એટલી બધી આગળની રચના છે બરાબર તો એ આગળનો ટોપિક આપણે જ્યારે બાહ્ય જનેન્દ્રિયો વિશે માહિતી લઈશું ત્યારે આપણે ડીપમાં સમજીશું પણ અત્યારે જે આકૃતિની વાત કરીએ છીએ તે છે આપણી આ જે પહેલી આકૃતિ જોઈએ છીએ તે તો એમાંથી જ આખું લખાણ લખવાનું છે જુઓ તો પહેલાં તો આપણે વાત કરી હતી કે માદા પ્રજનન તંત્ર નિતમ પ્રદેશમાં આવેલું છે જે એક જોડ અંડપિંડો અને તેની સાથે એક જોડ અંડવાહિનીઓ ગર્ભાશય ગ્રીવા યોનિમાર્ગ અને બાહ્ય જનેન્દ્રિયો ધરાવે છે અને તંત્રના આ ભાગોની સાથે એક જોડ ગ્રંથીઓ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલ છે તો આ તમામ અંડકોષપાત ફલન ગર્ભધારણ જન્મ અને બાળ સંભાળની પ્રક્રિયાઓને મદદરૂપ થાય છે તો સૌપ્રથમ શું થશે અંડકોષપાત અંડકોષપાત એટલે કે અંડપિંડમાંથી અંડકોષનું બહાર નીકળવું જેને કહેવાય અંડકોષપાત તો અંડપીઠમાંથી અંડકોષ બહાર જશે ત્યારે એ ક્યાં આવશે આપણે વાત કરી હતી કે ફીંબરી જે છે એ ફીમરીને અંડકોષ શું કરી લે ગ્રહણ કરીને અંડવાહિની નિવાપમાં દાખલ કરશે અને ત્યાં એમનું ફલન થશે ફલન ક્યારે થાય તો શુક્રકોષ જે છે એ શુક્રકોષ ત્યાં આવેલો હશે બરાબર નહીં શુક્રકોષ સાથે અંડકોષ સમિલિન કરશે મતલબમાં ત્યારબાદ ફલન થઈને ગર્ભધારણ થશે ગર્ભધારણ થશે તો ગર્ભધારણ ક્યાં થશે ગર્ભાશયની અંદર ત્યારબાદ જન્મ થશે અને બાળ સંભાળની પ્રક્રિયાઓને મદદરૂપ થાય છે તો આખી પ્રોસેસ છે એ પ્રોસેસ આપણે એક એક સમજવાની છે ચાલો તો પહેલી વાત કરીએ આપણે અંડપિંડની તો સૌ પ્રથમ પહેલાં આપણે વાત કરીએ અંડપિંડ વિશે તો અંડપિંડ શું છે તો અંડપિંડો જનન કોષ અને ઘણા સ્ટીરોઇડ અંતસ્ત્રાવો ઉત્પન્ન કરતા મુખ્ય માદા જાતીય અંગો છે અંડપિંડ શું છે કે અંડપિંડો જનન કોષ એટલે કે અંડકોષ અને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ એટલે કે અંડપિંડીના અંડપિંડોના અંતઃસ્ત્રાવો છે તે ઉત્પન્ન કરતા મુખ્ય માદા જાતીય અંગો છે અને અંડપિંડો ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક એક ગોઠવાયેલા હોય છે જે તમને આકૃતિમાં સરસ મજાના દેખાય છે તો અંડપિંડો ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક એક ગોઠવાયેલા હોય છે જે રીતે આપણે વાત કરીએ કે શુક્રપિંડ હતા તો શુક્રપિંડો ઉદર ગુહામાં જ હતા પછી વૃષણ કોથળીમાં આવી જતા હતા બરોબર એવી જ રીતે આના જે અંડપિંડો જે છે ઉદર ગુહામાં એટલે કે ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક એક ગોઠવાયેલું હોય છે અને દરેક અંડપિંડ આશરે બે થી ચાર સેન્ટીમીટર લાંબુ અને નિતંબની દિવાલ તેમજ ગર્ભાશય સાથે અસ્થિબંધ દ્વારા સંપર્કમાં જોડાયેલા હોય છે ફરીથી કે દરેક અંડપિંડ આશરે બેથી ચાર સેન્ટીમીટર લાંબુ અને નિતમની દિવાલ તેમજ ગર્ભાશય સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલા હોય છે અને દરેક અંડપિંડ પાતળા અધિચ્છદીય આવરણ દ્વારા આવરિત હોય છે જે અંડપિંડીય આધારકને આવરે છે અને આધારક બે વિસ્તારમાં વિભાજિત થાય છે પરિઘવર્તી બાહ્ય અને અંદરનું મજક એટલે આમાં પણ અંડપિંડની વાત કરીએ તો અંડપિંડનો તમે છેદ લેવા જાઓ તો અન્ડપિંડનો આખો છેદ લ્યો તો એમાં પણ ઘણા બધા સ્તર જોવા મળતો એમાં સૌથી ઉપરનું આવેલું હોય જનનધિ છદ બરાબર પછી ટ્યુનિકા આલ્બુજીનિયાનું સ્તર આખું આવેલું હોય ત્યારબાદ જે આપણા પરિઘવર્તીય માર્ગ કીધેલા છે બાહ્યક અને અંદરનું મજ્જક સ્તર આવેલું હોય છે બરાબર અને ત્યારબાદ ગ્રાફિયન પુટિકા આવેલી હોય છે અન્નપુટિકાઓ સ્વરૂપે તો આ બધા સ્તરો જે છે એ આગળના ટોપિકમાં તમારે ડીપમાં આવે છે કે અંડપિંડમાંથી અંડકોષનો સ્ત્રાવ થાય છે ત્યારે આખી ઘટના કેવી બને છે તો એમના અંદર સ્તરો જે છે એ સ્તરો કયા કયા બનેલા હોય છે બરાબર જેમાં ગ્રાફિયન પુટિકા જે છે ગ્રાફિયન પુટિકા કેવી રીતે નિર્માણ પામે છે કેવી રીતે ફાટે છે ત્યારબાદ કોપર્સ લુટિયમ કેવી રીતે બને છે બરાબર આ બધી રચના તમારે આગળ સમજવાની આવશે પણ અત્યારે અહીંયા ખાલી એટલા સ્તર યાદ રાખવાના છે કે દરેક અંડપિંડ પાતળા અધિચ્છદીય આવરણ દ્વારા આવરિત હોય છે જે અંડપિંડીય આધારકને આવરે છે અને આધારક બે વિસ્તારમાં વિભાજિત થયેલું હોય છે પરિઘવર્તીય બાહ્યક અને અંદરનું મજ્જક સ્તર બરાબર એટલે સૌપ્રથમ ઉપરનું સ્તર આપણે કહીએ તો એ જનનાધિચ્છદીય છે પછી ટ્યુનિકા આલ્બુજીનિયા બરોબર તેને શું કહેવાય ટ્યુનિકા આલ્બુ જીનિયા પછી પરિકવર્તીય બાહ્યક અને અંદરનું મજ્જક સ્તર આવેલું હોય છે પછી એમની અંદર જે છે એમની અંદર કોપસ લુટિયમ ગ્રાફિયન પુટિકા આવેલી હોય છે બરાબર તો આવી રીતે આખા સ્તરો ગોઠવાયેલા જોવા મળે છે અને સ્તરો કેવી રીતે નિર્માણ પામે છે તે આગળના ટોપિકમાં વાત કરીશું તો ફરીથી આખું અન્ડપિંડની વાત કરીએ કે અંડપિંડો માદા જનન માદાજનકોષ અને ઘણા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતા મુખ્ય માદા જાતિ અંગો છે અંડપિંડો ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક એક ગોઠવાયેલ છે દરેક અંડપિંડ આશરે બેથી ચાર સેન્ટીમીટર લાંબુ અને નિતંબની દિવાલ તેમજ ગર્ભાશય સાથે અસ્થિબંધ દ્વારા સંપર્કમાં જોડાયેલ હોય છે અને દરેક અંડપિંડ પાતળા અધિચ્છદીય આવરણ દ્વારા આવરિત હોય છે જે અંડપિંડીય આધારકને આવરે છે અને આધારક બે વિસ્તારમાં વિભાજિત થાય છે એક છે પરિકવર્તીય બાહ્યક અને એક છે અંદરનું મજ્જક એટલે અંડપિંડી ફરતે ઉપરનું સ્તર આવેલું અને પરિગ પરિઘવર્તીય બાહ્યક અને અંદર જે આવેલું છે એ મજ્જક છે એ મજ્જકની અંદરને ભાગે આવેલું છે તો ત્યાં ગ્રાફિયન પુટિકા અને કોપસ નિર્માણ થતું જોવા મળતું હોય છે ત્યાં પણ બે સ્તરો આવેલા જોવા મળે છે જે આપણે આગળ વાત કરીશું પછી વાત કરીએ અંડવાહિની કે તેને કહેવાય ગર્ભાશયની નળી જે હમણાં આપણે આકૃતિની અંદર આખી અંડવાહીની જોઈ જેમાં પ્રથમ ભાગ ફેમરી પછી અંડવાહિની નિવા પછી ત્રુંબિકા અને લાસ્ટ ભાગ છે ઇથમાસ તો અહીંયા એ જ લખવાનું છે કે અંડવાહિનીઓ કે ગર્ભાશયની નળી તો ગર્ભાશય અને યોની માર્ગ મળી માદા સહાયક નલિકાઓ બનાવે છે શું બનાવે છે ગર્ભાશય અને યોની માર્ગ મળી માદા સહાયક નલિકાઓ બનાવે તો અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલ દરેક અંડવાહિની આશરે દસથી બાર સેન્ટીમીટર લાંબી હોય છે એટલે જેની વાત કરે છે એ આંધલી અંડવાહિની જે છે અંડવાહિની જે ફિમરીથી ઇથમસ સુધી લંબાયેલી છે ત્યાં સુધીનો માર્ગ જે છે કેટલા સેન્ટીમીટર લાંબી હોય તો દસથી બાર સેન્ટીમીટર લાંબી જોવા મળે છે તો અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલ દરેક અંડવાહિની આશરે દસથી બાર સેન્ટીમીટર લાંબી હોય છે અને તેના અંડપિંડની નજીક રહેલ ગરણી આકારના ભાગને અંડવાહિની નિવાપ કહેવાય જે તમને અહીંયા આખું ગરણી આકાર જેવું દેખાય છે આગળ પ્રવત જેવી રચના જેને ફિમરી કહેવાય છે અને પાછળનો ભાગ આખો ગરણી જેવો દેખાય તેને અંડવાહિની નિવાપ કહેવાય છે તો ફરીથી તો અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલ દરેક અંડવાહિની જેને ગર્ભાશયની નળી આશરે દસથી બાર સેન્ટીમીટર લાંબી હોય અને તેના અંડપિંડની નજીક રહેલ ગરણી આકારના ભાગને અંડવાહિની નિવાપ કહે છે અને અંડવાહિની નિવાપની કિનારીઓ આંગળી જેવા પ્રવધો ધરાવે છે જેને કહેવાય ફીંબરી જે અંડપાત બાદ અંડપાત બાદ એટલે કે અંડપિંડમાંથી અંડકોષનો સ્ત્રાવ થશે કોનો સ્ત્રાવ થાય અંડકોષનો નહીં અંડકોષનો સ્ત્રાવ થાય એને કહેવાય અંડપાત થવું અંડપિંડમાંથી અંડકોષ બહાર આવવો એને કહેવાય અંડપાત તો જે અંડપાત બાદ મુક્ત થતાં અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે છે કોણ તો છે કે ફ્રિમ્બ્રે બરાબર જેમના પ્રવધો દ્વારા એ અંડકોષને શું કરશે ગ્રહણ કરશે અને અંડવાહિની નિવાપ ત્રુંબિકાથી ઓળખાતા અંડવાહિનીના પોહળા ભાગ તરફ દોરાઈ જાય છે એટલે ત્યારબાદ અંડકોષ અંડવાહિની નિવાપમાંથી ત્રુંબિકામાં દાખલ થશે અને અંડવાહિનીનો અંતિમ ભાગ જેને કહેવાય ઇથમસ જે સાંકડું પોલાણ ધરાવે છે અને તે ગર્ભાશય સાથે જોડાય છે બરાબર ત્યારબાદ ઇથમસ ભાગ જે છે ગર્ભાશય સુધી લંબાયેલો જોવા મળે છે તો અહીંયા તમારી આખી માર્ગની વાત કરેલી છે જે છે અંડવાહિની એની વાત કરેલી છે અંડવાહિની જે ગર્ભાશય સુધી લંબાયેલી જોવા મળે છે બરાબર ફરીથી આખું બોલું છું એકવાર તો અંડવાહિનીઓ કે ગર્ભાશયની નળી તો ગર્ભાશય અને યોની માર્ગ મળી માદા સહાયક નલિકાઓ બનાવે અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલ દરેક અંડવાહિની આશરે દસથી બાર સેન્ટીમીટર લાંબી હોય છે તેના અંડપિંડની નજદીક રહેલ ગરણી આકારના ભાગને અંડવાહિની નિવાપ કહે છે અંડવાહિની નિવાપની કિનારીઓ આંગળી જેવા પ્રબંધો ધરાવે છે જેને ફીંબરી કહે છે જે અંડપાત બાદ મુક્ત થતાં અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે છે અને અંડવાહિની નિવાપ ત્રુંબિકાથી ઓળખાતા અંડવાહિનીના પોહળા ભાગ તરફ દોરાઈ જાય છે અને અંડવાહિનીનો અંતિમ ભાગ જેને કહેવાય ઇથમસ જે સાંકડું પોલાણ ધરાવે છે અને તે ગર્ભાશય સાથે જોડાય છે અને હવે વાત કરવાની છે ગર્ભાશયની તો ગર્ભાશય જે છે ગર્ભાશય એક જ હોય છે અને તેને કુખ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે તમને એક્ઝામની અંદર એમ પૂછે કુક વિશે માહિતી આપો તો તમારે આખા ગર્ભાશય વિશે માહિતી આપવાની છે ફરીથી ગર્ભાશય એક જ હોય છે અને તેને કુક તરીકે પણ ઓળખવામાં આવે છે તો ગર્ભાશયનો આકાર ઊંધા નાસ્પતિ જેવો હોય છે જે આકૃતિની અંદર જોવા મળે છે તો ગર્ભાશયનો આકાર ઊંધા નાસ્પતિ જેવો હોય છે તે નિતંબની દિવાલ સાથે જોડાયેલ અસ્થિબંધ દ્વારા આધાર પામેલ હોય છે શું કહે છે કે ગર્ભાશયનો આકાર ઊંધા નાસ્પતિ જેવો હોય છે અને તે નિતંબની દિવાલ સાથે જોડાયેલ અસ્થિબંધ દ્વારા આધાર પામેલો હોય છે અને ગર્ભાશય યોની માર્ગમાં સાંકળી ગ્રીવા દ્વારા ખુલે છે જે અહીંયા આકૃતિમાં આપણને જોવા મળે છે અને ગ્રીવાની અને ગર્ભાશય યોની માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે અને ગ્રીવાની ગૃહાને ગ્રીવા નળી કહેવામાં આવે છે જે યોની માર્ગ સાથે જોડાય જન્મનળી બનાવે છે કારણ કે બાળકની પ્રસુતિ કરાવવાની છે ત્યારે એમનો જન્મ જે છે એ ગ્રીવા ગ્રીવા નલિકા અને યોનિમાર્ગ દ્વારા થતો જોવા મળતો હોય છે એટલે ત્યાંથી નિકાલ પામે છે એટલે ગ્રીવાની ગુહાને નળી કહે છે જે યોનિમાર્ગ સાથે જોડાય જન્મનળી બનાવે છે અને ગર્ભાશયની દિવાલ પેશીના ત્રણ સ્તરો હોય છે જે આપણે વાત કરેલી આકૃતિની અંદર કે સૌથી અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ બીજું સ્તર છે માયોમેટ્રિયમ અને સૌથી બહારનું સ્તર જે છે એમને કીધેલું છે પેરીમેટ્રિયમ તો ત્રણે ત્રણ સ્તર જોઈએ તો ગર્ભાશયની દિવાલ પેશીના ત્રણ સ્તરો ધરાવે છે પેલું છે પેરીમેટ્રિયમ જે બાહ્ય પાતળું સ્તર પેરીમેટ્રિયમ છે એટલે સૌથી બહારનું સ્તર પેરીમેટ્રિયમ છે ત્યારબાદ છે માયોમેટ્રિયમ તો તે મધ્યનું અરેખિત સ્નાયુઓનું જાડું સ્તર છે અને માયોમેટ્રિયમ બા બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન ધરાવે છે એટલે જ્યારે બાળકની પ્રસૂતિ થતી હોય છે ત્યારે ગર્ભાશયનું પોહળું થવાનું કામ જે છે એ પોહળું થવાનું કામ કોણ કરે છે તો માયોમેટ્રિયમ કરે છે તો માયોમેટ્રિયમ મધ્ય સ્તર છે જે અરેખિત સરળ સ્નાયુઓનું જાડું સ્તર છે માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન ધરાવે છે અને ત્યારબાદ છે સૌથી અંદરનું સ્તર જે છે એન્ડોમેટ્રિયમ તો એન્ડોમેટ્રિયમ અંદરના ગ્રંથિય સ્તરને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે અને એન્ડોમેટ્રિયમ ગર્ભાશય ગુહાનું અસ્તર બનાવે છે અને એન્ડોમેટ્રિયમ ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારમાંથી પસાર થાય છે હવે જ્યારે ઋતુચક્ર થાય ઋતુચક્ર ખબર છે આપણે બધાને કે અઠ્યાવીસ દિવસે થતું હોય બરાબર અઠ્યાવીસથી ત્રીસ દિવસ તો અઠ્યાવીસથી ત્રીસ દિવસ જ્યારે ઋતુચક્ર થતું હોય તો એન્ડોમેટ્રિયમનું સ્તર ત્યાં વિઘટન પામતું હોય એટલે તૂટી જતું હોય ની તૂટી જાય છે એટલા માટે ઋતુચક્ર જે છે ઋતુચક્રમાં રુધિર અને અમુક નકામા દ્રવ્યો જે છે એ શરીરની બહાર નિકાલ પામતા હોય છે યોનિમાર્ગ દ્વારા બરાબર તો એ ઋતુ ચક્રના ટોપિકની અંદર આપણે સમજીશું પણ અહીંયા યાદ રાખવાનું છે કે એન્ડોમેટ્રિયમ જે છે એન્ડોમેટ્રિયમ ગર્ભસ્થાપન માટે પણ મહત્વનો ભાગ ભજવે છે કારણ કે બાળકનું જ્યારે જ્યારે સૌ પ્રથમ પહેલાં આપણે કહીએ કે ભાઈ ફલન થાય છે બરાબર ટુ એનનો કોષ બને છે શુક્રકોષ અને અંડકોષ જે ગર્ભાશય અંડવાહિની નિવામાંથી શરૂઆત થઈને ગર્ભાશયમાં સ્થાપન થતું હશે ત્યારે તે એન્ડોમેટ્રિયમના સ્તરમાં સ્થાપન પામતું હોય છે અને તેમાંથી આખા ગર્ભધારણની શરૂઆત થતી જોવા મળતી હોય ત્યારબાદ ગર્ભ વિકાસ થતો જોવા મળતો હોય અને ત્યારબાદ નવ મહિનાનું બાળક થઈ જાય ત્યારબાદ એમના શરીરને ગર્ભાશયમાંથી ગ્રીવા ગ્રીવાનલિકા અને યોનિમાર્ગ દ્વારા શરીરની બહાર નિકાલ પામતો હોય છે જેને પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે છે જે આગળના ટોપિકોમાં આપણે ડીપમાં સમજવાનું આવશે પણ અત્યારે યાદ રાખવાનું છે ગર્ભાશય તો ગર્ભાશયની અંદર ટોટલ કેટલા સ્તર હોય છે ત્રણ સ્તર હોય છે સૌથી બહારનું પેરીમેટ્રિયમ મધ્યનું માયોમેટ્રિયમ જે શેનું બનેલું હોય છે તો અરેખિત સ્નાયુઓનું જાડું સ્તરનું બનેલું હોય છે અને જે બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન ધરાવે છે અને એન્ડોમેટ્રિયમ જે છે એ અંદરનું સ્તર છે જે ગ્રંથિય સ્તરને એન્ડોમેટ્રિયમ કહે છે અને એન્ડોમેટ્રિયમ ગર્ભાશય ગુહાનું સ્તર બનાવે છે અને એન્ડોમેટ્રિયમ ઋદુ ચક્ર દરમિયાન ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય છે તો એટલી વસ્તુ યાદ રાખવાની છે ગર્ભાશયની અંદર ફરીથી આખું બોલું છું એકવાર કે ગર્ભાશય એક જ હોય છે અને તેને કુક તરીકે ઓળખવામાં આવે છે ગર્ભાશયનો આકાર ઊંધા નાસ્પતિ જેવો હોય છે તે નિતંબની દિવાલ સાથે જોડાયેલ અસ્થિબંધ દ્વારા આધાર પામેલ હોય છે ગર્ભાશય યોનિમાર્ગમાં સાંકળી ગ્રીવા દ્વારા ખુલે છે ગ્રીવાની ગૃ ગુહાને ગ્રીવા નળી કહે છે જે યોનિમાર્ગ સાથે જોડાય જન્મનળી બનાવે છે ગર્ભાશયની દિવાલ પેશીના ત્રણ સ્તરો ધરાવે છે પેલું છે પેરિમેટ્રિયમ તો તે બાહ્ય પાતળું સ્તર પેરિમેટ્રિયમ કહેવાય છે ત્યારબાદ છે માયોમેટ્રિયમ તે મધ્યનું અરેખિત સ્નાયુઓનું જાડું સ્તર છે અને માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન ધરાવે છે ત્યારબાદ છે એન્ડોમેટ્રિયમ તો અંદરના ગ્રંથિય સ્તરને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે અને એન્ડોમેટ્રિયમ ગર્ભાશય ગુહાનું અસ્તર બનાવે છે અને એન્ડોમેટ્રિયમ ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય છે અને ગર્ભસ્થાપન માટે પણ એન્ડોમેટ્રિયમ મહત્ત્વનો ભાગ ભજવે છે કારણ કે એન્ડોમેટ્રિયમ સ્તરની અંદર જ ગર્ભસ્થાપન થતું જોવા મળે છે અને ત્યારબાદ છે બાહ્ય જનેન્દ્રિયો તો બાહ્ય જનેન્દ્રિયો કેટલા પ્રકારની હોય છે તો ત્રણ પ્રકારની જનેન્દ્રિયો હોય છે માદાની અંદર જ્યારે આપણા નરની અંદર આપણે એક જ વાત કરેલી હતી પણ આ નરની અંદર જનેન્દ્રિયો સ્વરૂપે એક જ હતું નહીં શું હતું શિષ્ણ એવી જ રીતે બાહ્ય જનેન્દ્રિયોની અંદર ત્રણ છે મુખ્ય ભગોષ્ઠ ભગોષ્ઠ અને ભગ શિષ્નેકા કેટલા સ્તર હોય છે જેમાં ત્રણ વસ્તુ આવેલી છે ત્રણ જનેન્દ્રિયો સ્વરૂપે કાર્ય કરે છે મુખ્ય ભગોષ્ઠ ભગોષ્ઠ અને ભગ શિષ્નેકા તો જે તમને અહીંયા આકૃતિમાં આપેલું છે કઈ કઈ જગ્યા પર આવેલું છે તો જુઓ એક તો મૂત્ર માર્ગ માર્ગ આખો અલગ છે ત્યારબાદ છે મોન્સ પ્યુબિસ મોન્સ પ્યુબિસ એટલે કે માદાના શરીરની રચના જે છે જેના જનીન્દ્રિયો જે છે એ જનેન્દ્રિયોની ઉપર વાળ જેવી રચના જોવા મળતી હોય જેને ગાદી જેવી રચના કીધેલી છે જેને કહેવાય મોન્સ પ્યુબિસ બરાબર પ્યુબિસ એટલે ઓશિકો બરાબર માદા જનેન્દ્રિયોની ઉપર આવેલું ઓસિકો એવું પણ તમે કહી શકો જ્યાં વાળ જેવી રચના જોવા મળતી હોય છે ત્યારબાદ છે સૌથી ઉપરનો ભાગ જેમાં ગોણભગોષ્ઠ ત્યારબાદ નીચેનો ભાગ મુખ્ય ભગોષ્ઠ અને સૌથી ઉપર ભગોષ્ઠ જે છે ભગોષ્ઠની ઉપર એક નાની શિષ્ણ જેવી રચના આવેલી હોય છે જેને કીધેલું છે ભગ અને વચ્ચે આવેલો છે યોની દ્વાર અને નીચે આવેલો છે આખો એનો મળદ્વાર એટલે ટોટલ ત્રણ સ્તરો અહીંયા જોવા મળેલા હોય છે એક તો છે ભગશિષ્ણિકા ગોળભગોષ્ઠ મુખ્ય ભગોષ્ઠ મળદ્વાર અને યોનિદ્વાર બરાબર આવી રીતે ટોટલ સ્તરો ગોઠવાયેલા જોવા મળે છે તો ગૌણભગોષ્ઠ મુખ્ય ભગોષ્ઠ અને ભગ શિષણિકા ભગશિષ્ણિકા જે છે જે આપણા નરને સમાન જોવા મળે છે કારણ કે નરની અંદર શિષ્ણ આવેલું છે એવી જ રીતે માદાની અંદર પણ શિષ્ણની રચના જોવા મળે છે અને માદા માં શિસ્ન જેવી રચના જોવા મળે છે જેને કહેવાય છે ભગ શિષણિકા એટલે કોઈ એવું કહે કે ભાઈ સ્ત્રીની અંદર શિસ્ણ જોવા મળે છે તો હા એની અંદર પણ શિષ્ન જોવા મળે છે પણ એને નામ આપેલું છે ભગ સિસ્ણિકા જે ગોણ ભગોશની ઉપરની બાજુએ ગોઠવાયેલું જોવા મળે છે બરાબર તો અહીંયા જે આકૃતિ જે છે એને જ બધું અહીંયા લખાણ લખેલું છે વાત કરીએ પહેલું છે માદા બાહ્ય જનેન્દ્રિયોમાં તો માદામાં બાહ્ય જનેન્દ્રિયોમાં પ્યુબિસ મુખ્ય ભગોષ્ઠ ગૌણભગોષ્ઠ યોનિપટલ અને ભગ શિષ્ણનો સમાવેશ થાય છે હવે યોનિપટલ જે છે એ સૌથી બહારનું સ્તર હોય છે અને યોનિપટલ જે છે તો યોનિપટલ ક્યારે કામ કરતું હોય તો યોનિપટલ સૌ પ્રથમ પહેલાં સમાગમ કરાવવામાં આવે છે છોકરી કોઈ પણ છોકરી સૌપ્રથમ પ્રથમ પહેલાં સમાગમ કરે છે ત્યારે એમનું યોની પટલ તૂટે છે બરાબર એટલે એક પટલ જેવી સાવરચના હોય છે જે તૂટીને ત્યારબાદ બ્લડને એવું નીકળતું હોય છે પણ એવું જરૂરી નથી કે પ્રજનન કરો ત્યારે જ આ યોની પટલ તૂટી શકે કોઈ પણ સાયકલ સવારી કરતા હોય વધારે ફાસ્ટ દોડતા હોય બરાબર ઘોડે સવારી કરતા હોય ત્યારે પણ આ યોની પટલ તૂટી જતું હોય છે કારણ કે એ બહુ સ્મૂથ હોય છે એટલા માટે પટલ તૂટી જાય જઈ શકે છે એટલે ઓનલી ઓન પ્રજન સમયે જ તૂટે એવું જરૂરી હોતું નથી જો આગળ નહીં તૂટેલું હોય તો પ્રજનન સમયે તે તૂટી શકશે તો ફરીથી માદામાં બાહ્ય જનેન્દ્રિયોમાં મોન્સ પ્યુબિસ મુખ્ય ભગોષ્ટ ગૌણભગોષ્ઠ યોની પટલ અને ભગશિષ્ણનો સમાવેશ થતો જોવા મળે છે અને મોન્સ પ્યુબિસ એટલે મોન્સ પ્યુબિસ એ મેદપેશીનું ત્વચા દ્વારા આવૃત અને પ્યુબિક વાળ ધરાવતું ગાદી જેવી રચના છે બરાબર તો સ્ત્રીના માદા બાહ્ય જનેન્દ્રિયોમાં સૌથી ઉપરનો માર્ગ જે છે જે ગાદી જેવું ઓશિકા જેવી રચના જોવા મળે છે જ્યાં જ્યાં મેદ જેવી રચના છે જે મેદપેશીનું ત્વચા દ્વારા આવૃત અને પ્યુબિક વાળ ધરાવતું ગાદી જેવી રચના છે જેને કહેવાય મોન્સ પ્યુબિસ પછી છે મુખ્ય ભગોષ્ઠ તો તે પેશીની માંસલ ગળી ગળીઓ છે જે મોન્સ થી નીચે સુધી લંબાયેલી અને યોની માર્ગના મુખને ઘેરતી રચના છે બરાબર નીચે સુધી આખી લંબાયેલી ઘેરતી રચના છે જેને કહેવાય મુખ્ય ભગોષ્ઠ અને ગોણ ભગોષ્ઠ જે છે એ મુખ્ય ભગોષ્ઠની નીચે પાછી આવેલ એક જોડ પેશીમય ગળીઓ છે જે ત્વચાની ગળીને ફોરચેટ તરીકે કે પણ ઓળખવામાં આવે છે તો સૌ પ્રથમ પહેલાં યાદ રાખવાનું છે સૌથી બહાર આવેલું છે મોન્સપ્યુબિસ મોન્સ પ્યુબીસથી નીચેની બાજુ આખો લંબાયેલો માર્ગ જે છે તે છે મુખ્ય ભગોષ્ઠ અને મુખ્ય ભગોશની નીચે પાછો એક માર્ગ આપેલો છે જેને કીધેલું છે ભગોષ્ઠ તો ફરીથી મુખ્ય ભગોશ તે પેશીની માનસલ ગળીનો છે ભાગ જે મોન્સપ્યુબિસથી નીચે સુધી લંબાયેલી અને યોનિ માર્ગના મુખને ઘેરતી રચના છે અને ગોણ ભગોષ્ઠ જે છે એ મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલ એક જોડ પેશીમય ગળીઓ છે અને ત્વચાની ગળીને ફોરચેટ તરીકે ઓળખવામાં આવે છે અને લાસ્ટમાં છે ભગ જેને ક્લિટોરિસ તરીકે પણ ઓળખવામાં આવે તો તે નાની આંગળી જેવી રચના છે જે મૂત્ર માર્ગના મુખની ઉપર બે ગોણ ભગોષ્ઠના ઉપરી જોડાણ સ્થાને આવેલી હોય છે બરાબર બે ગુણ ભગવશના ઉપરી જોડાણ સ્થાને ગોઠવાયેલી રચના જે છે જેને ભગશિષણિકા કહેવાય તે ઉત્થાન પેશી પણ ધરાવે છે જે રીતે નરમાં ઉત્થાન પેશી ધરાવતી હતી બરાબર એવી જ રીતે માદામાં પણ ઉત્થાન પેશી ધરાવે છે અને નરના શિષ્ણને સમાન ગણવામાં આવે છે તો જેની એમની ઉતે સ્ત્રીની ઉત્તેજના જો વધારવી હોય તો ભગશિષણિકામાં સ્પર્શ કરો તો એમની સૌથી વધારે ઉત્તેજના ઉત્પન્ન થતી જોવા મળે છે તો તે નાની આંગળી જેવી રચના છે જે મૂત્ર માર્ગના મુખની ઉપર અને બે ગોણ ભગોષ્ઠના ઉપરી જોડાણ સ્થાને આવેલી છે અને તે ઉત્થાન પેશી ધરાવે છે અને નરના શિષ્ણને સમાન ગણવામાં આવે છે તો અહીંયા ત્રણે ત્રણ રચના આપેલી છે મુખ્ય ભગોષ્ઠ ગૌણ ભગોષ્ઠ અને ભગર શિષ્યિકા જે તમે સરસ મજાનું જોઈ શકો છો તો સૌથી બહાર ઉપર મોંશ નીચે સુધી લંબાયેલો આખો માર્ગ છે જે મુખ્ય ભગોશ પછી એમની અંદર એક આખી રચના આપેલી છે જેને કીધું છે ગોણ ભગોષ અને પછી ગોણ ભગોશ જે છે તો બંને બાજુની રચનામાં ઉપરની માર્ગે આખું એક સિસ્ણ જેવી રચના આપેલી છે આંગળી જેવી પ્રવત જેવી રચના જેને ભગ શિષ્ણિકા કહેવામાં આવે છે અને વચ્ચે આખો માર્ગ આપેલો છે યોની દ્વાર ચાલો પછી આપેલું છે યોની પટલ તો યોની માર્ગનું મુખ એક કલા દ્વારા ઘણીવાર અંશતઃ આવરીત હોય છે જેને કહેવાય યોનિપટલ અને યોનિપટલ ઘણીવાર પ્રથમ મેથુન કે સમાગમ દરમિયાન ફાટી જાય છે પણ એવું જરૂરી નથી કે સમાગમ સમયે જ ફાટી જાય બરાબર આગળ પણ એ ફાટી જતું જોવા મળેલું હોય છે ઘણા ઘણી સ્ત્રીઓ એવી છે કે જે ઘણી ઘોડે સવારી કરતી હોય સાયકલ સવારી કરતી હોય ત્યારે પણ તૂટી જઈ શકે છે તો ફરીથી યોની પટલ કે યોની માર્ગનું મુખ એક કલા દ્વારા ઘણીવાર અંશતઃ આવરિત હોય છે જેને યોની પટલ કહે છે યોની પટલ ઘણીવાર પ્રથમ મેથમ કે સમાગમ દરમિયાન ફાટી જાય છે અને જો કે તે અચાનક પડવાથી અથવા આંચકો લાગવાથી યોની ટેમ્પોન એટલે કે ઋતુ ચક્ર દરમિયાન યોની માર્ગના ઋતુ પ્રવાહને શોષવા માટેનું દાખતરી સાધન છે જો એ પણ અંદર દાખલ કરવાથી પણ યોની પટલ જે છે એ તૂટી શકે છે દાખલ કરતી વખતે અને કેટલીક રમતો જેવી કે ઘોડે સવારી સાયકલ સવારી વગેરેમાં પણ સક્રિય ભાગ લેવાથી પણ આ યોની પટલ તૂટી શકે છે તો કેટલીક સ્ત્રીઓમાં યોનિપટલ પટલ મેથુન બાદ પણ જળવાઈ રહે છે અને યોનિપટલની હાજરી અથવા ગેરહાજરીને કૌમાર્ય અથવા જાતીય અનુભવનું વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી એટલે કોઈએ એવું ન સમજવું કે મેરેજ થઈ ગયા બાદ કે ભાઈ સ્ત્રીને આપણી કોઈ વાઇફ છે તો તેમણે યોનિપટલ તૂટેલું જોવા મળેલું નથી બરાબર તો એવું કંઈ બીજી વસ્તુ સમજવી નહીં એટલે એને ભરોસાપાત્ર સૂચક માનવામાં હજી સુધી આવેલું નથી કારણ કે એ પટલ ગમે ત્યારે તૂટી શકે છે બરાબર એટલા માટે અહીંયા ચોકસાઈપૂર્વક કીધેલું છે એટલે કોઈ શક કરવો નહીં તો કેટલીક સ્ત્રીઓમાં યોની પટલ મૈથુન બાદ પણ જળવાઈ રહે છે તો કેટલાક યોની પટલની હાજરી અથવા ગેરહાજરીને કહેવામાં આવે છે કોમાર્ય અથવા જાતીય અનુભવ બરાબર કે ભાઈ એણે આગળ પહેલાં કંઈ સેક્સ કરેલું છે કે નથી કરેલું બરોબર તેની વાત કરે છે અને તે વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક માનવામાં પણ આવતું નથી કારણ કે ઘણા લોકો આવી ગેરસમજ કરી બેઠે છે એટલા માટે ચાલો ફરીથી આખું બોલું છું માદા બાહ્ય જનેન્દ્રિયો તો માદામાં બાહ્ય જનેન્દ્રિયોમાં મોન્સ પ્યુબિસ મુખ્ય ભગોષ્ઠ ભગોષ્ઠ યોનિપટલ અને ભગ શિષ્ણનો સમાવેશ થાય છે મોન્સ પ્યુબીસ એ મેદ પેશીનું ત્વચા દ્વારા આવરિત અને પ્યુબિક વાળ ધરાવતું ગાદી જેવી રચના છે મુખ્ય ભગોષ્ઠ તો તે પેશીની માંસલ ગળીનો એક ભાગ છે જે મોન્સ પ્યુબીસથી નીચે સુધી લંબાયેલ અને યોની માર્ગના મુખને ઘેરથી રચના છે અને ગોણ ભગોષ તો તે મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલ એક જોડ પેશીમય ગળીઓ છે જે ત્વચાની ગળીને ફોરચેટ તરીકે ઓળખવામાં આવે છે અને લાસ્ટમાં છે ભગશિષ્ણિકા તો તે નાની આંગળી જેવી રચના છે જે મૂત્ર માર્ગના મુખની ઉપર બે ગૌણ ભગોષ્ઠના ઉપરી જોડાણ સ્થાને આવેલ છે અને તે ઉત્થાન પેશી ધરાવે છે અને નરના સિસ્નાને સમાન ગણવામાં આવે છે અને ત્યારબાદ છે યોનિપટલ તો યોની માર્ગનું મુખ એટલે યોની માર્ગની શરૂઆતનો માર્ગ કે જે એક કલા દ્વારા ઘણીવાર અંશત આવૃત હોય છે જેને યોની પટલ કહે છે અને યોની પટલ ઘણીવાર પ્રથમ મેથ્યુન કે સમાગમ દરમિયાન ફાટી જાય છે જો કે તે અચાનક પડવાથી અથવા આંચકો લાગવાથી યોની ટેમ્પોન એટલે કે ઋતુ ચક્ર દરમિયાન યોની માર્ગના ઋતુ પ્રવાહને શોષવા માટેનું એક દાકતરી સાધન જો દાખલ કરતી વખતે પણ તે તૂટી જઈ શકે છે અને કેટલીક રમતો જેવી કે ઘોડે સવારી સાયકલ સવારી વગેરેમાં પણ સક્રિય ભાગ લેવાથી પણ યોની પટલ તૂટી શકે છે અને કેટલીક સ્ત્રીઓમાં યોનિપટલ મિથુન બાદ પણ જળવાઈ રહે છે તો યોની પટલની હાજરી અથવા ગેરહાજરીને કોમાર્ય અથવા જાતિ અનુભવનું વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી બરાબર તો અહીંયા તમારો આખો ટૉપિક પૂર્ણ થયો માદા પ્રજનન તંત્ર કયો ટોપિક પૂર્ણ થયો માદા પ્રજનન તંત્ર તો સૌ પ્રથમ પહેલાં આપણે વાત કરી કે ભાઈ માદા પ્રજનન તંત્રમાં સૌ પ્રથમ પહેલાં આપણે અંડપિંડની વાત કરી ત્યારબાદ અંડવાહિની વાત કરી અંડવાહિનીમાં કયા કયા માર્ગ આવેલા છે એમની વાત કરી ત્યારબાદ ગર્ભાશય વિશે માહિતી આપી ગર્ભાશયની અંદર ત્રણ સ્તર હતા એમની માહિતી આપી અને લાસ્ટમાં બાહ્ય જનેન્દ્રિયો જે છે તો બાહ્ય જનેન્દ્રિયોમાં ચાર પ્રકાર જે મોન્સપીબીસ મુખ્ય ભગોષ્ઠ કોણ ભગોષ્ઠ પગશિષ્નિકા અને લાસ્ટમાં યોની પટલ વિશે માહિતી આપેલી તો આ બધી જ રચના તમારે ચાર માર્ક્સની અંદર તમને પ્રશ્ન પૂછે માદા પ્રજનન તંત્ર સમજાવો તો અહીંયા સુધી તમારે લખવું પડે બરાબર પછી નીટ પાવર બુસ્ટરમાં આપેલું છે કે બર્થોલિન ગ્રંથિ શું છે તો બર્થોલિન ગ્રંથિ તે યોનિ માર્ગમાં ખુલે છે માદાની અંદર બરોબર તો તે ચીકણા આલ્કલાઇન પાણી જેવા પ્રવાહીનો સ્ત્રાવ કરે છે જે યોનિ માર્ગમાં આલ્કલાઇન માધ્યમ બનાવે છે તો માદામાં દરેક બાજુએ એક જોડ આવેલી છે અને તે મોટી અને નાની વેસ્ટિબ્યુલર ગ્રંથિથી ઓળખાય છે અને તે યોનીની પાશ્વ બાજુએ સ્થિત છે અને બર્થોલિન ડક્ટની બંને બાજુ ગર્ભાશય કોટરમાં ખુલે છે અને જાતીય ઉત્તેજના દરમિયાન આલ્કલાઇન પ્રવાહી સ્ત્રવે છે આપણે ગુજરાતીમાં કેવું હોય તો જે રીતે નરની અંદર વીર્યનો સ્ત્રાવ થાય છે એવી જ રીતે માદાની અંદર પણ સ્ત્રાવ થતો જોવા મળે છે બરાબર વીર્ય સમાન જ હોય તે બરાબર તો એ બધું બર્થોલિન ગ્રંથિમાંથી નિર્માણમાં આવે છે બર્થોલિન ગ્રંથિ ક્યાં આવેલી હોય છે તો કે યોનિની પાશ્વ બાજુએ સ્થિત થયેલી હોય છે અને બર્થોલિન ડપટ જે છે એ બંને બાજુ ગર્ભાશયના ક્વોટરમાં ખૂલે છે તો તેમાંથી આલ્કલાઇન જેવો સ્ત્રાવ થતો જોવા મળે છે તો આપણા વીર્યમાં પણ આલ્કલાઇન જેવો સ્ત્રાવ થતો જોવા મળતો હતો અને આપણે એ ત્રણેય ગ્રંથી હતી શુક્રાશય બલ્બોઇરેથલ ગ્રંથી પ્રોસ્ટેટ ગ્રંથિ એમાંથી સ્ત્રાવ થતો જોવા મળતો હતો એવી જ રીતે માદાની અંદર બર્થોલિન ગ્રંથિ એક એવી રચના છે કે જેની અંદરથી આલ્કલાઇન માધ્યમનો સ્ત્રાવ થતો જોવા મળે છે અને આ સ્ત્રાવ વધારે ગંધયુક્ત હોય છે બરાબર આ પણ યાદ રાખવાનું છે ને હવે તમારે લાસ્ટ ટોપિક આમાં માદા પ્રજનન તંત્રની અંદર વાત કરવાની છે સ્તન ગ્રંથિ વિશેની તો સ્તન ગ્રંથિનો ટોપિક આપણે આખો કાલે સમજીશું જે આખી આકૃતિ ઉપરથીને જ લખાણ લખવાનું છે બરાબર તો આજે આપણે ભણેલા છીએ સરસ મજાનો ટોપિક બરાબર તો આજનો ટોપિક આપણે સરસ મજાનો જોયો કે ભાઈ માદા પ્રજનન તંત્ર વિશે તો જે ભાઈઓને માદા પ્રજનન તંત્રમાં હજુ સમજ ન પડેલી હોય તો મને કોલબેક પણ કરી શકે છે મેસેજ પણ કરી શકે છે અને ડીપમાં માહિતી પ્રાપ્ત કરવી હોય તો પણ લઈ શકે છે અને એબીસી ની અંદર આના બધા એમ જે છે તો એમ પણ રીડ કરતા થઈ જજો સોલ્વ કરજો અને ન સમજાય તો ત્યાં મને પ્રશ્ન પૂછી શકો છો બરાબર તો બધા જ પોતપોતાની ઘરે રહે સેફ રહે કુટુંબનું ધ્યાન રાખે બરાબર ઓકે ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ બાય બાય મળીએ આપણે કાલે ફરીથી અને કાલનો ટોપિક આપણે ભણીશું સરસ મજાનો સ્તન ગ્રંથિ વિશે